नमस्कार विद्यार्थी मित्रों, श्री सारस्वत विद्यालय की अंदर आप सबनु हार्दिक स्वागत है। हूँ छू कुलदीप टंडेल और आप भौतिक विज्ञान अभ्यास कर रहा छे। तो आ सब्जेक्ट अंदर आगे बढ़िए, आप सैकेंड चेप्टर में आप घणु बधु कर्यु छे। हवे जे पोर्शन शुरू थाय छे कैपेसिटरनो, ए पोर्शन एक्जाम माटे खूबज अगत्यनो, एवं समझो कि एना वगर पेपर नहीं बनतु। એટલે એમાંથી પ્રશ્ન હશે હશે ને હશે જ બોર્ડ એક્ઝામની અંદર। તો તમારે આ ટોપિકથી ધ્યાન લઈને ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીના ટોપિકમાં ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે। તો કેપેસિટરની શરૂઆત કરતાં પહેલાં એક ડાયલેક્ટ્રિક પદાર્થ માટેની ચર્ચા કરીએ। એની અંદર પણ અગત્યના મુદ્દાઓ છે જે કેપેસિટરની અંદર તમને કામ લાગશે, બરાબર। એ સમજવા માટે ડાયલેક્ટ્રિક પદાર્થ શું છે એ સમજવા પહેલાં આપણે સુવાહક પદાર્થની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક સમજીએ। સુવાહકની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક સમજીએ, એટલે સુવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થશે એ જોઈએ। તો સુવાહક પદાર્થ છે આ, આવો કોઈક સુવાહક પદાર્થ ધારો, એ સુવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ। આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ઈ ઝીરો, અહીંથી પસાર થાય છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેનું મૂલ્ય છે ઈ ઝીરો અથવા તો ઈઓ આઉટસાઇડ, એટલે ઈઓ એવું તમે કહી શકો। તો આ વિદ્યુત ક્ષેત્ર છે ઈઓ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર। આ સુવાહકની અંદર વિદ્યુતભારો નથી એવું નથી, પણ વિદ્યુતભારો છે, પણ જેટલા પ્લસ છે એટલા જ માઇનસ છે, એટલે કુલ વિદ્યુતભાર ઝીરો છે। આ સુવાહક વિદ્યુતભાર વિહીન છે એવું આપણે ધાર્યું। વિદ્યુતભાર વિહીનનો મતલબ એવો નથી કે વિદ્યુતભાર નથી, જેટલા પ્લસ હશે એટલા જ શું છે માઇનસ। હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થશે, તો વિદ્યુતભારો ઉપર વિદ્યુત ક્ષેત્રની અંદર બળ લાગે, કેટલું બળ લાગે ક્યુ ઇન ટુ ઈ, કઈ દિશામાં લાગે, ધન વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને ઋણ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં। તો આ ધન વિદ્યુતભારો જે ખરા એને વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે, તેથી તેઓ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે અને અહીં આવશે, અને ઋણ વિદ્યુતભારોને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એટલે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે તો એને ડાબી બાજુ બળ લાગશે અને તેઓ અહીં આવશે। ધીમે ધીમે આ વિદ્યુતભારો આવે છે, બધા વિદ્યુતભારો છૂટા નથી થઈ ગયા, સમજો બરાબર। હવે આ જે વિદ્યુતભારો છે એ અહીં પ્રેરિત થયા, તો એ વિદ્યુતભારોના કારણે બીજું એક વિદ્યુત ક્ષેત્ર આ સુવાહકની અંદર ઉદ્ભવશે, અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય, ધનથી ઋણ, તો ધનથી ઋણની દિશામાં અંદર એક વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થશે। આખી પ્રક્રિયાને ધ્યાનથી સાંભળજો, પહેલાં અંદર કોઈ વિદ્યુતભાર હતો નહીં, એટલે વિદ્યુતભાર વિહીન સુવાહક હતો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂક્યું તો વિદ્યુતભારો ધીમે ધીમે પ્રેરિત થયા, પ્રેરિત વિદ્યુતભારોના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવ્યું। જેમ જેમ અહીં વિદ્યુતભારો આવતા જશે તેમ તેમ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું જશે। અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એ કેટલું હશે, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ, એટલે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી કુલ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય માઇનસ અંદર આટલું થશે। જેમ જેમ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધશે તેમ તેમ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટશે, ધીમે ધીમે વિદ્યુતભારો વધતા જશે, આ પ્રેરિત થતા વિદ્યુતભારોની સંખ્યા શું થશે વધતી જશે, અને એક સમય એવો આવશે કે આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું થઈ જશે અને તેના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે ઝીરો,
એટલે આ બે વિદ્યુત ક્ષેત્રનો અંદર સદિશ સરવાળો કરીએ તો તે શું આવશે? ઝીરો આવશે. એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદર અંતમાં શું થઈ જશે? ઝીરો થઈ જશે. એટલે પ્રક્રિયા શું થઈ? આ પ્રેરિત વિદ્યુતભારો વધતા ગયા વધતા ગયા, એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર વધતું ગયું અને એક સમયે એ અંદરના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું થયું. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદર કેવું થઈ ગયું? ઝીરો થઈ ગયું. એટલે આની આકૃતિ જો આપણે ધ્યાનમાં લઈએ તો અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે, એનો મતલબ આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ અહીં પૂરી થઈ જશે, એટલે અંત પામશે, બરાબર. અને અહીંથી ફરી પાછી એ અનંત સુધી જશે અને દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખા સુવાહકની સપાટીને લંબ દિશામાં જ હોય. એટલા માટે તમારે દોરતી વખતે ધ્યાન રાખવું કે અહીં આગળ આ રીતે લંબ દિશામાં, એટલે અહીંથી 90 ડિગ્રી પર હશે. એટલે આ રીતે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થશે? તો અંદર વિદ્યુત ભારો પ્રેરિત થશે અને એના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદર શું મળશે? શૂન્ય મળશે. એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર એ ઝીરો થઈ જશે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ આ પ્રમાણે થશે, બરાબર. હવે આ જે વિદ્યુત ભારો છે એ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે પ્રેરિત થયા છે, બરાબર. તો એ જે પ્રેરિત થતા વિદ્યુત ભારો છે એને ધ્રુવીભવનથી ઉદ્ભવતા વિદ્યુત ભારો કહી શકાય. ધ્રુવીભવન એટલે ધ્રુવો બન્યા, પ્લસ ને માઇનસ છૂટા થયા, એટલે એને એની જે વિદ્યુતભાર ઘનતા છે એને સિગ્મા પી વડે દર્શાવાય છે. આ વિદ્યુતભાર ઘનતા અહીંની માઇનસ સિગ્મા પી હશે ને અહીંની પ્લસ સિગ્મા પી, બરાબર. સપાટી ઉપર પથરાયા છે, સુવાહકમાં વિદ્યુતભાર હંમેશા સપાટી ઉપર રહે, એટલે કઈ વિદ્યુતભાર ઘનતા આવશે? પુષ્ઠ વિદ્યુતભાર ઘનતા, બરાબર. તો આ પ્રમાણેનું બિહેવિયર કોનું હશે? સુવાહકનું. કોની અંદર? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર. તો ખાસ ધ્યાન રાખવું આ રીતે, બરાબર, કે સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ દિશામાં હોય અને અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય, એને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો પણ. એટલે શરૂઆતમાં આ પ્રક્રિયા થશે પરંતુ પરિણામી થોડા સમયમાં જ અંદરનું વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે? ઝીરો થશે, બરાબર, અને એની સપાટી ઉપર વિદ્યુત ભારો પ્રેરિત થશે. હવે આગળ ડાયઇલેક્ટ્રિક પદાર્થની વાત કરીએ. તો ડાયઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું? તો સુવાહક કોને કહીએ આપણે? તો સુવાહક આપણે એને કહેતા હોઈએ કે જેની અંદર મુક્ત વિદ્યુત ભારો આવેલા હોય. મુક્ત એટલે શું? તો કે ન્યુક્લિયસ છે, અહીં ઇલેક્ટ્રોન કક્ષામાં હોય તો એને બંધિત કહેવાય. એને ઉર્જા મળે તો એ અહીં કક્ષામાંથી બહાર આવી જાય અને ગમે ત્યાં હરી ફરી શકે, આને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. તો હવે મુક્ત વિદ્યુત ભારો જેની અંદર હોય એને શું કહેવાય? સુવાહક. તો ડાયઇલેક્ટ્રિક કોને કહેશું? તો ડાયઇલેક્ટ્રિક એવો અવાહક પદાર્થ છે કે જેની અંદર મુક્ત વિદ્યુત ભારો હોતા નથી. જેની અંદર મુક્ત વિદ્યુત ભારો હોતા નથી એવા અવાહક પદાર્થને આપણે શું કહેશું? ડાયઇલેક્ટ્રિક, બરાબર. તો એ ડાયઇલેક્ટ્રિક પદાર્થના મુખ્ય બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર. પ્રથમ પ્રકાર છે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. આપણે અત્યારે સુવાહક પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું તો શું થયું એ જોયું. હવે આપણે ડાયઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશું તો શું થાય છે એ જોવા જઈ રહ્યા છે. પણ એના માટે પહેલાં ડાયઇલેક્ટ્રિક પદાર્થ શું છે એ પહેલાં જોઈએ. તો ડાયઇલેક્ટ્રિક પદાર્થ એટલે એવો અવાહક પદાર્થ કે જેની અંદર મુક્ત વિદ્યુત ભારો હોતા નથી, બરાબર. અધ્રુવીય પ્રથમ પ્રકાર છે એનો, અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. અધ્રુવીય, ધ્રુવ કોને કહેવાય? પ્લસ અને માઇનસને આ ચેપ્ટરમાં આપણે ધ્રુવ કહેતા હોઈએ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. અધ્રુવીય એટલે જેમાં ધ્રુવો દેખાશે નહીં, બરાબર. એવું ક્યારે થશે? તો એવો ડાયઇલેક્ટ્રિક પદાર્થ કે જેની અંદર પ્લસ વિદ્યુત ભારનું કેન્દ્ર અને માઇનસ વિદ્યુત ભારનું કેન્દ્ર એક જ જગ્યા ઉપર હશે, એટલે બે છૂટા દેખાશે નહીં, બંનેનું કેન્દ્ર કોઈ એક જ સ્થાને હશે, એટલે બે ધ્રુવો અલગ અલગ દેખાશે નહીં,
એટલે એને કહેવાય ડાયલેક્ટ્રિક, કહેવાય અધ્રુવીય ડાયલેક્ટ્રિક. આવા ડાયલેક્ટ્રિકના ઉદાહરણ તમારે યાદ રાખવાના, એચ ટુ, ઓ ટુ, સીઓ ટુ એ અધ્રુવીય ડાયલેક્ટ્રિકના ઉદાહરણો છે. આની અંદર પ્લસ અને માઇનસનું કેન્દ્ર એક જ સ્થાને હોય છે. હવે આવા અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થને બરાબર તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો શું થશે એ જોઈએ. હવે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થની અંદર દરેક અણુમાં પ્લસ અને માઇનસના કેન્દ્રો એક જ જગ્યાએ હોવાથી બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ઝીરો હોય છે. ડાયપોલને યાદ કરો તો પ્લસ અને માઇનસ વિદ્યુતભારો વચ્ચેના અંતરને આપણે શું કહીએ, ટુ એ. પણ અહીં દરેક અણુની અંદર પ્લસ અને માઇનસનું કેન્દ્ર એક જ જગ્યાએ હોવાથી બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર શું હોય છે, ઝીરો. તેથી તેની ડાયપોલ મોમેન્ટ શું થશે, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર ટુ એ ક્યુ, ડાયપોલ ચાક માત્રા, ટુ એ ઝીરો છે તો ડાયપોલ મોમેન્ટ પણ શું થશે, ઝીરો. એટલે અધ્રુવીય ડાયલેક્ટ્રિકની અંદર પ્રત્યેક અણુની ડાયપોલ મોમેન્ટ પ્રત્યેક અણુની ડાયપોલ ચાક માત્રા શૂન્ય હોય છે. પ્રત્યેક અણુની ડાયપોલ ચાક માત્રા શું હોય છે, શૂન્ય હોય છે. હવે આવા અધ્રુવીય ડાયલેક્ટ્રિકને ધારો કે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો શું થશે એ જોઈએ. તો ફરી પાછું પ્લસ વિદ્યુતભાર ઉપર કઈ દિશામાં બળ લાગશે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. માઇનસ વિદ્યુતભાર ઉપર કઈ દિશામાં બળ લાગશે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે પ્લસ ઉપર આ દિશામાં બળ, માઇનસ ઉપર આ દિશામાં બળ. તો શું થશે, બળ લાગવાના કારણે પ્લસ અને માઇનસ એકબીજાથી છૂટા પડશે. બરાબર, એકબીજાથી શું થશે, છૂટા પડશે. એકબીજાથી છૂટા પડ્યા એટલે હવે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ઝીરો રહ્યું નહીં, એટલે એની ડાયપોલ મોમેન્ટ હવે ઝીરો રહેશે નહીં, કંઈક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે. અને આની અંદર હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા બાદ ધ્રુવો ઉત્પન્ન થયા, એટલે આ ઘટનાને ધ્રુવીભવન અથવા તો પોલરાઇઝેશન કહે છે. ઇંગ્લિશમાં પોલર એટલે ધ્રુવ, પોલર બનવાની ઘટનાને પોલરાઇઝેશન કહેવાય, અથવા તો ગુજરાતીમાં ધ્રુવો ઉદ્ભવવાની ઘટનાને ધ્રુવીભવન કહેવાય. બરાબર, તો આ જે અહીં ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવી એ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે તે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ એટલી ડાયપોલ મોમેન્ટ વધારે. બરાબર, એટલે અહીં ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. બરાબર, તો જે ડાયલેક્ટ્રિકની અંદર ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ, પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય એને રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક કહે છે. રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક કહે છે. અને અહીં આગળ આપણે આપણા અભ્યાસક્રમની અંદર આવા જ ડાયઇલેક્ટ્રિકની ચર્ચા કરીશું કે જેના માટે પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. બરાબર, અને આ ઘટનાને શું કહેવાય, ધ્રુવીભવન અથવા તો શું કહેવાય, પોલરાઇઝેશન. હવે બીજો જે પ્રકાર છે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક એની ચર્ચા કરીએ. બીજો પ્રકાર છે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. તો ધ્રુવીય એટલે ધ્રુવો ઓલરેડી દેખાતા હશે, એટલે શું, એવો ડાયઇલેક્ટ્રિક પદાર્થ કે જેમાં પ્લસ અને માઇનસના કેન્દ્રો અલગ જગ્યા ઉપર હશે. પ્રત્યેક અણુ માટે પ્લસ અને માઇનસના કેન્દ્રો એ અલગ જગ્યા ઉપર હશે, એટલે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો છૂટા હશે, બેના કેન્દ્રો એક જગ્યા ઉપર હશે નહીં. તેથી આ અણુની અંદર કંઈક ડાયપોલ ચાક માત્રા હશે.
कारण के बे वच्चे अंतर छे, बे वच्चेनो अंतर जीरो नथी, एटले प्रत्येक अणु पासे कंईक डाइपोल चार्ज मात्रा हशे। परंतु शुं थशे तो आखो पदार्थनो एक टुकड़ो लईए तो एमां दरेक अणुनी डाइपोल चार्ज मात्रा ए अलग अलग दिशा में गोठवायेली हशे एनी उष्मीय गतिना कारणे। कोई पण पदार्थ ने जेना तापमानना कारणे ऊर्जा होय अने तेना कारणे ते गति करता होय अणुओ तेने उष्मीय गति कहेवाय। तो आ उष्मीय गतिना कारणे आ जे डाइपोल्स छे एनी चाक मात्रा ए अलग अलग दिशा में गोठवायेली हशे अस्तव्यस्त। तो आ आखा पदार्थनी परिणामी चाक मात्रा जो गणीशुं तो ते हमेशा तमने जीरो मळशे। એટલે અહીં આગળ પરિણામી ડાયપોલ ચાક માત્રા શૂન્ય મળે છે। જુઓ ધ્રુવીય ડાયલેક્ટ્રિક એટલે એવો ડાયલેક્ટ્રિક કે જેમાં દરેક અણુમાં પ્લસ અને માઇનસ વિદ્યુતભારના કેન્દ્રો છૂટા હોય, એટલે દરેક અણુ ડાયપોલ ચાક માત્રા ધરાવતો હોય, પરંતુ બધા અણુઓની ડાયપોલ ચાર્જ માત્રાઓની પરિણામી ડાયપોલ ચાર્જ માત્રા એ શૂન્ય જ મળતી હોય, બરાબર? એટલે દરેક અધ્રુવીયની અંદર દરેક અણુની ઝીરો હતી, પણ અહીં દરેક અણુ પાસે ડાયપોલ ચાર્જ માત્રા હશે, પરંતુ એ બધા અણુઓની ડાયપોલ ચાર્જ માત્રા શું થશે? ઝીરો થશે। ડાયપોલ ચાર્જ માત્રાની દિશા કઈ? ડાયપોલ મોમેન્ટની માઇનસથી પ્લસ, એટલે આ દિશામાં, આના માટે આ દિશામાં। આ રીતે બધાની દિશા અલગ અલગ છે, તો પરિણામી સદિશ સરવાળો કરશું તો પરિણામી ડાયપોલ ચાર્જ માત્રા એ ઝીરો મળશે આપણને, બરાબર? એટલે પરિણામી ડાયપોલ ચાર્જ માત્રા તો આ પદાર્થની અંદર પણ શું થશે? ઝીરો જ થશે, પરંતુ પ્રત્યેક અણુ પાસે ડાયપોલ ચાર્જ માત્રા હશે, બરાબર? આ જે અણુ છે એના જે ઉદાહરણ છે એ કયા છે? તો HCl અને H2O, આ ઉદાહરણ યાદ રાખવાના તમારે, બરાબર? તમને એક્ઝામમાં પૂછાઈ શકે। હવે આવા પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય એ જોઈએ। આ પદાર્થ છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો, એની અંદર ડાયપોલ ચાક માત્ર આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હતી, અણુઓ આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હશે, તો શું થશે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે પ્લસ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને માઇનસ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે। એટલે પ્લસ ઉપર જમણી બાજુ બળ લાગશે, માઇનસ ઉપર ડાબી બાજુ। એટલે આ જે ડાયપોલ્સ છે એ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને આ રીતે સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે, બરાબર? એટલે દરેક અણુની ચાક માત્રા આ રીતે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીશું તો। હવે એની ગોઠવણી કેટલી વ્યવસ્થિત થશે, એટલે એવું જરૂરી નથી કે એકદમ સમાંતર ગોઠવાય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સાથે। ધારો કે આ આમ ગોઠવણ થયું હોય તો આપણે એને કહી શકીએ કે આ પરફેક્ટ સમાંતર થયું, પરંતુ ગોઠવણ આમ પણ થઈ શકે, પરફેક્ટ સમાંતર ન પણ હોય। તો એ કોના ઉપર આધાર રાખે? તો બે વસ્તુ ઉપર આધાર રાખે કે ગોઠવણ કેટલી સમાંતર થશે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને આ ડાયપોલ કેટલી સમાંતર ગોઠવાશે એ કોના ઉપર આધાર રાખે? તો બે પરિણામો ઉપર આધાર રાખે। પ્રથમ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રહેલ ડાયપોલની સ્થિતિ ઉર્જા, એટલે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ છે તો એની પાસે સ્થિતિ ઉર્જા હોય, આ ડાયપોલની સ્થિતિ ઉર્જા એને ગોઠવણમાં સમાંતર ગોઠવવામાં, એટલે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવામાં સહાય કરશે। જ્યારે એની ઉષ્મીય ઉર્જા, આ અણુઓની ઉષ્મીય ઉર્જા એની સમાંતર ગોઠવણીનો વિરોધ કરશે, બરાબર? એટલે બેમાંથી જે વધારે છે એ પ્રમાણે એની ગોઠવણ થશે। બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હોય તો એની પાસે સ્થિતિ ઉર્જા હોય, તો એ સ્થિતિ ઉર્જા એને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવા માટે સહાય કરશે। જ્યારે એની ઉષ્મીય ઉર્જા એને આ ગોઠવણમાંથી ભટકાવવા માટે, એટલે અલગ દિશામાં ગોઠવવા માટે, આ સમાંતર દિશામાં ગોઠવવા માટે વિરોધ કરશે, એટલે અલગ દિશામાં ગોઠવશે, બરાબર?
तो अहीं धारो के आपणे एवुं विचारीए के अहीं परफेक्ट पोलराइजेशन थयुं छे, एटले संपूर्ण पोलराइजेशन थयुं छे, तो बधी डायपोल आ रीते समांतर गोठवाई जशे। प्लस विद्युत क्षेत्र की दिशा में बल लगवाने कारण जमणी बाजू और माइनस डाबी बाजू हशे। आ रीतनी गोठवण थशे। हवे आ प्रक्रिया में शुं थशे तो तमे विचारो, आ भाग आ जे डॉटेड लाइन में ड्रॉ करी छे, आ बे डॉटेड लाइन एनी अंदर नो विस्तार जुओ, प्लस माइनस जितला प्लस छे एटला माइनस, एटले एकबीजाने नाबूद करशे, एटले आटला विस्तारनी अंदर परिणामी विद्युतभारो शून्य हशे। परंतु आ प्लसने नाबूद करवा माटे कोई बीजो माइनस विद्युतभार नथी ने आ माइनसने नाबूद करवा माटे कोई बीजो प्लस विद्युतभार नथी, तो केवुं देखाशे आपणने के अहीं आगळ माइनस विद्युतभारो छे અને અહીં આગળ એ પ્લસ વિદ્યુતભારો છે, એવું દેખાશે। બરાબર, હવે આ જે વિદ્યુતભારો છે એ ધ્રુવીભવનને કારણે એટલે પોલરાઇઝેશનને કારણે પ્રેરિત થયા, તેથી એની ઘનતાને આપણે સિગ્મા પી વડે દર્શાવશું। પી પોલરાઇઝેશન માટે ધ્રુવીભવનને કારણે પ્રેરિત થતા વિદ્યુતભાર, માઇનસ વિદ્યુતભાર એટલે ઘનતા માઇનસ સિગ્મા પી હશે, અને પ્લસ વિદ્યુતભાર એટલે ઘનતા પ્લસ સિગ્મા પી હશે। તો પ્લસથી માઇનસ એ અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, પ્લસથી માઇનસ અંદર શું ઉત્પન્ન થશે, વિદ્યુત क्षेत्र। हवे अहीं आगळ सुवाहकनी अंदर शुं थयुं हतुं, तो बाह्य विद्युत क्षेत्र अने अंदरनुं विद्युत क्षेत्र बंने सरखुं उद्भव्युं हतुं, एटले परिणामी विद्युत क्षेत्र शून्य थयुं हतुं। परंतु अहीं आगळ एवुं थशे नहीं, बेनो सदिश सरवाळो करशुं तो ए शून्य नहीं मळशे, એટલે કે અંદરનું વિદ્યુત ક્ષેત્ર જે પ્રેરિત વિદ્યુતભારને કારણે ઉદ્ભવે છે એ બાહ્ય જેટલું થશે નહીં, બરાબર, તેના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર સંપૂર્ણ ઝીરો થશે નહીં, ઘટાડો થશે। અંદરનું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે, એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટશે પરંતુ ઝીરો થશે નહીં। એટલે ક્ષેત્ર રેખાઓ જ્યારે તમે ડાયલેક્ટ્રિક માટે, ધારો કે આ પદાર્થ ડાયલેક્ટ્રિક હોત આવો અને આપણે દર્શાવી હોત તો કેવી રીતે દર્શાવવાની, તો અમુક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરથી પસાર થતી બતાવવાની અને અમુક અહીં અંત પામતી બતાવવાની, આ અમુક ક્ષેત્ર રેખાઓ મેં અંદરથી પસાર કરી છે અને અમુક નથી કરી, એટલે અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ઝીરો નહીં હશે, તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ત્યારે। જ્યારે સુવાહકની અંદર અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે, ઝીરો થઈ જશે, એટલે આની અંદરથી અમુક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એવું તમારે બતાવવું। કયા પદાર્થની અંદર, તો ડાયઇલેક્ટ્રિક પદાર્થની અંદર, બરાબર છે, આ બે વચ્ચેનો ફેરફાર છે એ ખાસ ધ્યાનમાં રાખવું, બરાબર। હવે અહીં આગળ કંઈક ડાયપોલ ચાક માત્ર પ્રેરિત થશે, બરાબર, તો એકમ કદ દીઠ એટલે એક મીટર ક્યુબ કદમાં રહેલી ડાયપોલ ચાક માત્રાને, પ્રેરિત થતી ડાયપોલ ચાક માત્રાને પોલરાઇઝેશન કેપિટલ પી કહે છે, એટલે એને પોલરાઇઝેશનની તીવ્રતા એવું પણ તમે કહી શકો, બરાબર, ઘટનાને પણ પોલરાઇઝેશન કહેવાય અને આને પણ, ઘટનાને ધ્રુવીભવનની ઇંગ્લિશમાં બોલો તો પોલરાઇઝેશન બોલાય, પણ અહીં આગળ એકમ કદ દીઠ જે ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થશે એને શું કહેવાશું,
કહેશું આપણે પોલરાઇઝેશન. અને આપણે જોઈએ આવે એ પ્રમાણે રેખીય સમદિગ્ધર્મી બરાબર ડાયલેક્ટ્રિકની અંદર પોલરાઇઝેશન કેટલું થયું એ વિદ્યુત ક્ષેત્રના બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. અહીં સમપ્રમાણતા અચળાંક જે આપણે મૂકીશું બરાબર એ સમપ્રમાણતા અચળાંકને કહેવાશે વિદ્યુત સસેપ્ટિબિલિટી. એને કાઈ વડે પ્રોનાઉન્સ કરીશું આપણે, એક્સ લખવાનો પણ થોડો અહીં વાંકો કરવો. અને વિદ્યુત ક્ષેત્રના લીધે છે એટલે વિદ્યુત સસેપ્ટિબિલિટી. આ શું છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર નથી, આપણા અભ્યાસક્રમની અંદર એ નથી, પણ તમારે ફક્ત અહીં સમજવાનું છે કે આ અચળાંકને શું કહેવાય, વિદ્યુત સસેપ્ટિબિલિટી. તો ફરી પાછું સમજાવું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકશો તો વિદ્યુતભારો પ્રેરિત થશે, એની વિદ્યુતભારની ઘનતાને આપણે સિગ્મા પી વડે દર્શાવશું. પોલરાઇઝેશનને કારણે પ્રેરિત થતા વિદ્યુતભારની ઘનતા છે, એટલે એના કારણે વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઉદભવશે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટશે પરંતુ ઝીરો થશે નહીં. અને એકમ કદ દીઠ જે ડાયપોલ ચાર્જ માત્રા પ્રેરિત થશે એને કહેવાશે પોલરાઇઝેશન, એને કેપિટલ પી વડે દર્શાવશું. અને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હશે, જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ એટલું પોલરાઇઝેશન વધુ થશે. અને અહીં આવતા સમપ્રમાણતા અચળાંકને વિદ્યુત સસેપ્ટિબિલિટી આપણે કહીશું બરાબર. તો આ ડાયલેક્ટ્રિકનું બિહેવિયર થયું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર. તો ડાયલેક્ટ્રિક પદાર્થ શું છે એના બે પ્રકારો એ તમને સમજાયા હશે. બુકની અંદર આની આગળ નથી આપ્યું પણ થોડું જાણકારી માટે તમને સમજાવું. તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર જો આપણે ગણીએ, અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે તો તે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, બેનો સદિશ સરવાળો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્રનો. તો એનું જે મૂલ્ય લખવું બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બેની બાદબાકી થશે બરાબર. અહીં આગળ વિદ્યુતભારો પથરાયેલા છે એટલે તમને એવું લાગશે કે એક સમતલ ઉપર વિદ્યુતભારો પથરાયા છે અહીં આગળ અને અહીં આગળ. તો સમતલના કારણે વિદ્યુત ક્ષેત્ર શું આવે, સિગ્મા પી બાય એપ્સિલન ઝીરો બરાબર. આ માઇનસને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે, એની અંદર આવતી દિશામાં, સિગ્મા પી બાય ટુ એપ્સિલન ઝીરો. પ્લસ વિદ્યુતભારોના કારણે વિદ્યુત ક્ષેત્ર એનાથી બહાર જતી દિશામાં, એટલે સિગ્મા પી બાય ટુ એપ્સિલન ઝીરો. બેનો સરવાળો કરશો તો કુલ કેટલું થશે, સિગ્મા પી બાય એપ્સિલન ઝીરો, ટુ એપ્સિલન ઝીરો પ્લસ સિગ્મા પી બાય ટુ એપ્સિલન ઝીરો, એટલે સિગ્મા પી બાય એપ્સિલન ઝીરો થશે. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને તમે સિગ્મા પી બાય એપ્સિલન ઝીરો લખી શકો બરાબર છે. તો આ રીતે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આટલું પ્રેરિત થશે. સમજાયું? તો આ ટોપિક ખૂબ અગત્યનો છે, એને ધ્યાનપૂર્વક તમારે સમજવો બરાબર. અને હું જે પણ કંઈક બોર્ડ ઉપર લખું છું એ તમારે નોટબુકની અંદર નોટ ડાઉન કરી લેવું બરાબર છે. આગળનો અગત્યનો ટોપિક છે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન. બ્રેક શબ્દ સાંભળીને તમને લાગ્યું હશે કંઈક તૂટશે બરાબર, તો એવું જ કંઈક થાય છે. ડાયઇલેક્ટ્રિક પદાર્થને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકું તો શું થશે, તો જણાવ્યા પ્રમાણે પ્લસ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને માઇનસ ઉપર તેની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો જેમ જેમ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે વધારતા જશું એમ એમ બળનું મૂલ્ય વધતું જશે બરાબર. જેમ જેમ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે વધારતા જશું તેમ તેમ બળનું મૂલ્ય શું થતું જશે, વધતું જશે. આ બે વિદ્યુતભારો એકબીજા સાથે અમુક બળથી સંકળાયેલા છે આંતરિક બળના કારણે. હવે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે વધારતા જશું તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ વધતું જશે. એક સમય એવો આવશે કે જેમ જેમ બળ વધશે તેમ તેમ પ્લસ માઇનસ છૂટા થતા જશે, અને એક સમય એવો આવશે કે બે એકબીજાથી જુદા થઈ જશે. વિદ્યુતભારો શું થયું, આ પહેલી આકૃતિ જુઓ, આ બીજી આકૃતિ જુઓ, આ ત્રીજી આકૃતિ જુઓ. અહીં વિદ્યુત ક્ષેત્ર આટલું હતું, ઇ ઝીરો જેટલું, એના કારણે બળ લાગ્યું એફ, એટલે બે છૂટા થશે.
જેમ વિદ્યુત ક્ષેત્ર વધારતા જશું આ ઈ ઝીરો નું મૂલ્ય એમ એમ આ બે વચ્ચેનું અંતર વધતું જશે. અમુક વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય પછી આ બે જે બળથી સંકળાયેલા છે એના કરતાં વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ વધી જશે, એટલે બે છૂટા થઈ જશે. છૂટા થઈ ગયા એટલે કેવા થઈ ગયા કહેવાય, મુક્ત થઈ ગયા કહેવાય. અને જેની અંદર મુક્ત વિદ્યુત ભારો આવેલા હોય તે કેવો બની જાય પદાર્થ, સુવાહક બની જાય. એટલે ડાયઇલેક્ટ્રિક પદાર્થ એ કેવો બની જશે, સુવાહક તરીકે વર્તશે. બરાબર. તો આ જે ઘટના છે પ્લસ અને માઇનસ છૂટા પડવાની, બ્રેક થવાની, એને કહેવાય ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન. બરાબર. અને બ્રેકડાઉન થવાને કારણે ડાયઇલેક્ટ્રિક પદાર્થ એ સુવાહક પદાર્થ તરીકે વર્તશે. બરાબર. બ્રેકડાઉન થયા બાદ ડાયઇલેક્ટ્રિક પદાર્થ કોના તરીકે વર્તશે, સુવાહક પદાર્થ તરીકે. ડાયઇલેક્ટ્રિક પદાર્થની અંદર કોઈ મુક્ત વિદ્યુત ભાર હોતા નથી, તે અવાહક હોય છે. પરંતુ બ્રેકડાઉન થયા બાદ તે કોના તરીકે વર્તશે, સુવાહક તરીકે. બરાબર છે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે વિદ્યુત ક્ષેત્રના મહત્તમ મૂલ્ય સુધી બ્રેકડાઉન થયા વગર આ ડાયઇલેક્ટ્રિક જ રહ્યો હતો, એટલે એનું બ્રેકડાઉન થયું નહોતું. જુઓ, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે વધારતા ગયા, સમજો 5, 6, 7, 8, અહીંથી એ સુવાહક તરીકે વર્તતો થઈ ગયો, એટલે અહીં આગળ શું થઈ ગયું, બ્રેકડાઉન. તો 7 સુધી એ ડાયઇલેક્ટ્રિક જ રહ્યો. તો વિદ્યુત ક્ષેત્રના જે મહત્તમ મૂલ્ય સુધી આ પદાર્થ ડાયઇલેક્ટ્રિક જ રહેશે, અથવા તો જે મહત્તમ મૂલ્ય સુધી એનું બ્રેકડાઉન થશે નહીં, તે મહત્તમ મૂલ્યને, વિદ્યુત ક્ષેત્રના તે મહત્તમ મૂલ્યને કહેવાશે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે મજબૂતાઈ. એટલે જે મહત્તમ મૂલ્ય સુધી પદાર્થ ડાયઇલેક્ટ્રિકનો ડાયઇલેક્ટ્રિક જ રહેશે તેને શું કહેવાય, વિદ્યુત ક્ષેત્રના જે મહત્તમ મૂલ્ય સુધી પદાર્થ ડાયઇલેક્ટ્રિક જ રહેશે એને કહેવાય એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એના કરતાં વધારે વિદ્યુત ક્ષેત્ર આપણે આપીશું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકીશું પદાર્થ પાસે, તો એ પદાર્થનું શું થઈ જશે, ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન થઈ જશે. એટલે એ પદાર્થ કોના તરીકે વર્તશે, સુવાહક તરીકે વર્તતો થઈ જશે. બરાબર. તો આ જે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ શું છે, વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય, કે જ્યાં સુધી પદાર્થ કેવો રહે ડાયઇલેક્ટ્રિક, એના કરતાં વધારે મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર હશે તો પદાર્થનું શું થઈ જશે, ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન. તો હવા પણ એક ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે, હવા પણ એક ડાયઇલેક્ટ્રિક માધ્યમ છે. ડાયઇલેક્ટ્રિક એ પદાર્થનું નામ નથી, માધ્યમનું નામ છે. માધ્યમ એટલે બે વસ્તુની વચ્ચે જે પણ કંઈક હોય એને શું કહેવાય, માધ્યમ. તો હવા પણ એક ડાયઇલેક્ટ્રિક માધ્યમ છે, જેના માટે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3×10⁶ વોલ્ટ પ્રતિ મીટર જેટલી હોય છે. એટલે આટલા વિદ્યુત ક્ષેત્ર કરતાં વધારે વિદ્યુત ક્ષેત્ર જો હવામાં બી મૂકશું તો વિદ્યુતભાર એમાં બી પસાર થવા લાગશે. એટલે શું થશે કે અહીંયા બહુ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર મેં ઉત્પન્ન કર્યું આનાથી વધારે, અને પછી સ્વિચ ઓન કરીએ તો તમને શોક લાગશે હવામાંથી પણ, એટલે એમાંથી વિદ્યુતભારોનું વહન શરૂ થઈ જશે. બરાબર છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન શું છે. ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન થયા પછી ડાયઇલેક્ટ્રિક પદાર્થ કોના તરીકે વર્તે, સુવાહક તરીકે. અને જે મહત્તમ મૂલ્ય સુધી વિદ્યુત ક્ષેત્રના જે મહત્તમ મૂલ્ય સુધી પદાર્થ ડાયઇલેક્ટ્રિક રહે તેને કહેવાય તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. બરાબર. તો આટલી વસ્તુ કેપેસિટર સમજવા માટે ખૂબ જ અગત્યની છે.